દહેગામથી રખેલ હાઈવે રોડ એક વર્ષથી નવા બની રહેલા ફોરલેન નેશનલ હાઈવે અર્ધવચ્ચે લટકતા વાહન ચાલકો પરેશાન. દહેગામથી રખિયાલ ભાદવા રોડ ચોકડીના 13 કિલોમીટર સુધીના નેશનલ હાઈવે સિંગલ હતો, જેને એકાદ વર્ષ અગાઉ ફોરલેન બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપતા આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત હાઈવે પરથી પસાર થઈ રહેલા દૈનિક રોજગાર અર્થે અને નોકરિયાત વર્ગના લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. એક વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ અધવચ્ચે છોલા ખાઈ રહ્યું છે. રોડ ઉપર પથરવામાં આવેલી મેન્ટલ અને માટીના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને ઉબડ ખાગળબડ રોડના કારણે નાના ધ્વિચકી મોને મોટા વાહનો ચાલકોને મુશ્કેલીરૂપ અને જીવનું જોખમ સર્જાયું છે. આ રોડ ઉપર અવારનવાર અકસ્માતમાં થતા હોય છે, તો સત્વરે આ કામ જલ્દી થાય અને દરરોજને અસંખ્ય વાહનો ચાલકો પરેશાન ન થાય તેના માટે તકીદે તાત્કાલિક કામ શરૂ કરીને વાહન ચાલકોને તકલીફોનું નિરાકરણ થાય, તો વાહન ચાલકો ભારે તકલીફોનો સામનો ન કરી શકે તે માટે અટકી પડેલા રોડનું કામ પૂર્ણ કરવા માટેની કોઈ કાર્યવાહી કરતા ન હોવાથી હાલ તો પાડાના ફાંકે પખલીની જેમ ડામા સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોનો થયો છે. જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાઓ હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠાવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.